નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ સેવન સેમેસ્ટર ટુ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ થ્રી જેનું ટાઇટલ છે ટુ ડે કમ્સ એવરીડેની ચર્ચા કરીશું તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આપણે વિડીયો શરૂ કરતા પહેલાં જણાવી દઈએ કે આ યુનિટના એક્ટિવિટી વનથી લઈને એક્ટિવિટી સિક્સ સુધીના વિડીયો આપણે બનાવી ચૂક્યા છે આપે તે વિડીયો ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપેલી છે ત્યાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો અથવા તો અહીંયા ઉપર સજેસ્ટેડ વિડીયોમાં પણ તેને લિંક દર્શાવવામાં આવી રહી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો એ સિવાય મિત્રો આપ સ્ટાન્ડર્ડ સેવન ઇંગ્લિશના સ્ટાન્ડર્ડ સેવન હિન્દીના વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલમાં જઈને તેનું પ્લેલિસ્ટ બનાવેલું છે તેમાં જે સ્ટાન્ડર્ડ સેવન હિન્દી યા સ્ટાન્ડર્ડ સેવન ઇંગ્લિશ ના પ્લે લિસ્ટમાં જઈને પ્રથમ સત્ર દ્વિતીય સત્રના તમામ વિડીયો જોઈ શકો છો વાત કરીએ આજના યુનિટ થ્રીની એક્ટિવિટી સેવનની એક્ટિવિટી સેવનમાં એ વિભાગમાં આપણને સૂચના આપી છે ફિલ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ એટલે કે આપેલ ટેબલમાં તમારે ઇન્ફોર્મેશન માહિતી પૂરવાની છે સૌથી પહેલાં અહીંયા ઉપર જે ટેબલ છે એનું ટાઇટલ પણ આપેલું છે એવરી ડે એવરી અર્થ થાય મિત્રો દરરોજ તો અહીંયા આ જે ટેબલ છે એમાં આપણે જે વાત કરવાના છે તે છે દરરોજ આપણે શું કરતા હોઈએ છીએ તેના વિશેની ઓકે ટૂંકમાં આપણા ધ્રોજિંદી ક્રિયાઓ વિશેની અહીંયા વાત છે તો આપણે અગાઉથી આન્સર ટાઈપ કરેલા છે મિત્રો પરંતુ તમારે આ એક ઉદાહરણ સમજવાનું છે અને તમારી પોતાની વિગતો લખવાની છે તો પહેલું છે અહીંયા કે આઈ એમ ખાલી જગ્યા યોર નેમ તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે મેં અહીંયા ઉદાહરણ તરીકે રામ લખ્યું છે પરંતુ તમારે તમારું જે પણ નામ હોય તે લખવાનું છે ત્યારબાદ સેકન્ડ છે ખાલી જગ્યા ઇઝ માય મધર તો મમ્મીનું નામ લખવાનું છે જેમ કે અહીંયા કરુણાબેન ઇઝ માય મધર તો તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે ત્રીજું છે માય ફાધર્સ નેમ ઇઝ શંકરભાઈ ઓકે તો અહીંયા પહેલાં મમ્મીનું નામ આપ્યું છે અને પછી ગયું છે કે કરુણાબેન ઇઝ માય મધર એટલે કે કરુણાબેન મારી માતા છે હવે અહીંયા નામ શું છે એ રીતના દર્શાવ્યું છે કે માય ફાધર્સ નેમ ઇઝ મારા પિતાજીનું નામ મારા પપ્પાનું નામ તો અહીંયા ઉદાહરણના રૂપમાં આપણે લખ્યું છે શંકરભાઈ તમે તમારા ફાધરનું નામ લખશો ત્યારબાદ લાસ્ટ કોલમમાં છે રિદ્ધિ એન્ડ ખાલી જગ્યા એટલે કે રિદ્ધિ એન્ડ કિરણ આર માય કઝીન્સ કઝીન એટલે પિતરાઈ ભાઈ બહેન કાકા બાપાના જે આપણા ભાઈ બહેન હોય એમના છોકરાઓ તે આપણે કઝિન ઓળખ તરીકે ઓળખીએ છીએ આ બધું આપણે ત્રીજા ચોથામાં પણ શીખી ગયા હોઈએ છીએ તો રિદ્ધિ એન્ડ કિરણ આર માય કઝીન્સ તો અહીંયા તમારે તમારા કઝિન્સના નામ લખવાના છે ઓકે મિત્રો આ જે આડી લાઇન હોય તેને રો કહેવાય છે અને જે આ ઊભી લાઇન એટલે કે ઊભા જે ખાના હોય છે એને કોલમ કહેવાય છે યાદ રાખજો આપ ત્યારબાદ છે સેકન્ડ રોમાં આઈ બ્રશ માય તીથ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ તો અહીંયા બ્રશ એક ક્રિયાપદ છે બ્રશ એટલે બ્રશ કરવું આપણે જે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ તે તો આઈ બ્રશ માય ટીથ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ સવારે સાડા સાત વાગે હું બ્રશ કરું છું બીજું એક શીખવાનું છે કે અહીંયા તીથ લખ્યું છે તીથ એટલે દાંત પરંતુ એકથી વધારે બહુ વચન છે તૂથ એક દાંત માટે શબ્દ વપરાય છે ટી ડબલ ઓ ટી એચ ટૂથ તો એ પણ ધ્યાન રાખજો હવે છે અહીંયા આઈ હતું એટલે આઈ જ વપરાયું કરુણાબેન તો એમના માટે મમ્મીનું નામ છે એટલે કે છોકરી છે લેડીઝ છે તો ફિમેલ માટે સી વપરાય છે સર્વનામ તો સી બ્રશિસ હર તીથ એટ ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ મમ્મી વહેલા ઉઠી જાય તો ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ બ્રશ કરે છે હવે અહીંયા એ રાખવાનું છે મિત્રો બીજી વસ્તુ કે અહીંયા જે ક્રિયાપદ છે તો એમાં બ્રશ લખ્યું છે જ્યારે અહીંયા બ્રશિઝ લખ્યું છે તો આ કેમ છે તો એ શીખવું ખૂબ જ જરૂરી છે તો એના માટે આપણે સમજાવી દઈએ કે મિત્રો જ્યારે ક્રિયાપદ છે તો એની સાથે અમુક કર્તા સાથે ક્રિયાપદમાં યસયસ લાગે છે અમુકમાં નથી લાગતા એના માટેનું આપણે અલગથી વિડીયો પણ બનાવવાના છીએ પરંતુ હાલ પૂરતું આપ સમજી લો કે આઈ હોય તો અહીં આ જ ક્રિયાપદથી આપણે બધા જ સર્વનામને સમજવાનો પ્રયત્ન કરીશું અથવા તો કાંને સમજવાનો પ્રયત્ન કરીએ કે આઈ છે તો આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે તો આઈ સાથે ક્રિયાપદમાં મૂળરૂપ જ લાગે છે એસીએસ લાગતું નથી એટલે બ્રશ ઓકે પછી આઈનું બહુવચન થાય વી તો વી આઈ બ્રશ વી બ્રશ ત્યારબાદ દ્વિતીય પુરુષ બીજો પુરુષ એક વચન એટલે કે તું એટલે કે યુ તો યુમાં પણ એસીએસ લાગતું નથી ચાહે એક વચન હોય ચાહે બહુવચન કારણ કે બંને સેમ જ રહે છે તો યુ બ્રશ અને બહુવચનમાં પણ તમે એમાં પણ યુ બ્રશ હવે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઈટ હી છોકરા માટે સી છોકરી માટે અને ઇટ એ વસ્તુ અથવા તો પ્રાણી વગેરે માટે તો એમાં એસ ઇ એસ લાગે છે એઝ પર ધ વર્બ વર્બ કેવો છે એના આધારે એસ અને ઈ એસ લાગે છે ક્યારેક એસ લાગે છે ક્યારેક ઈ એસ લાગે છે તો એ પણ આપણે વિસ્તારથી સમજાવીશું કે ક્યારે એસમાં એસ લાગે છે ને ક્યારે એસ લાગે છે જેમ કે અહીંયા પાછળ એચ છે તો અહીંયા એસ લાગશું તો પછી ઉચ્ચાર કરવામાં તકલીફ પડે છે ત્યાં આપણે ઈ એસ લાગે છે ઓકે બ્રશિસ એ રીતના બોલાય છે બ્રશ તો પછી બોલાશે નહીં એ રીતના પરંતુ પ્લે હોય તો પ્લેઝ ત્યાં ડાયરેક્ટ એસ લાગશે ઓકે તો હી બ્રશિસ સી બ્રશિસ ઇટ બ્રશિસ હવે આ ત્રણેયનું બહુ વચન થાય છે ધે તો ધે બ્રશ એટલે કે બહુવચનમાં એસ યસ લાગતો નથી રામ નામનો કોઈ છોકરો છે સિંગલ એક વચન છે તો એમાં રામ બ્રશિસ રીના નામની છોકરી છે તો એક વચન છે તો રીના બ્રશિસ પરંતુ રામ એન્ડ રીના અથવા તો રામ એન્ડ મહેશ તો બહુ વચન થઈ જાય તો પછી બ્રશ તો આ સમજવાનું છે ઓકે આશા રાખું કે આપણે આ સમજણ પડી ગઈ હશે મિત્રો તો ફરીથી આપણે જોઈએ આઈ બ્રશ માય તીથ એટ સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ સી બ્રશીઝ હર તીથ એટ ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ હવે ફાધર માટે હી વપરાય પુરુષ છે એટલે સર્વનામ તો હી ક્લીન્સ જો ફરીથી આપણે વાત કરીએ કાઉ એવી રીતના કે ક્રિયાપદ બદલાણો પરંતુ એસ લાગે છે હી ક્લીન્સ હિઝ તીથ એનો મતલબ પણ સરખો જ થાય ગુજરાતીમાં કે દાંત સાફ કરે છે હીઝ ક્લી હી ક્લીન્સ હિઝ ઇઝ તીથ એટ ફાઈવ થર્ટી તો અહીંયા એસ લાગે છે પરંતુ બહુ વચનમાં લાગતો નથી તો ફરીથી જુઓ દે બ્રશ દેટ તીથ એટ અહીંયા ટાઈમ આપણે લખ્યો નથી તમે તમારી અનુકૂળતાએ તમારા મિત્રોનો તમારા કઝિનનો જે સમય છે જેટલા વાગે તે બ્રશ કરતા હોય તે લખી શકો જેમ કે છ વાગે કરતા હોય તો તમે અહીંયા સિક્સ એ લખી શકો ઓકે થર્ડ રો જોઈએ આઈ રીડ ફરીથી મેં કહ્યું એમ કે આઈ સાથે એસીએસ લાગતું નથી તો આઈ રીડ અ બુક ફ્રોમ એટ થર્ટી ટુ નાઇન થર્ટી સી છે ત્યાં લાગે છે સી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે તો એસ લાગે છે રીડમાં અહીંયા એસ નથી લાગ્યું આઈ સાથે ના આવે એટલે પરંતુ હી સી માં આવે છે એટલે સી રીડ્સ ન્યૂઝપેપર હીમાં પણ આવે છે હી રીડ્સ બ્લોગ્સ હવે ધેમાં નથી આવતું તો ધે રીડ એમાં એસીએસ લાગતો નથી ધે રીડ અ સ્ટોરી બુક એવરી ડે ત્યારબાદ છે અહીંયા ગો ક્રિયાપદ આપ્યું છે આઈ ગો ટુ સ્કૂલ એટ ટેન થર્ટી એમ ગો હવે મિત્રો યાદ રાખો કે જ્યારે એસ એચ હોય ક્રિયાપદના અંતિમ અક્ષર જે મૂળાક્ષર છે તે એસ એચ હોય એક્સ હોય સી એચ હોય એસ પછી ઓ હોય ત્યારે ઈ એસ થાય છે ઓકે એ સિવાય પણ ઘણા બધા છે પણ આ ઉપર છેલ્લું તમે સમજી શકો એ માટે કે અંતિમ જેમ કે અહીંયા ગોમાં ઓ છે એવી જ રીતે ડૂમાં ડીઓ તો ઓ છે અહીંયા આગળ આપણે બ્રશ જોઈએ તો એમાં એસેચ છે તો અહીંયા ઈએસ લાગે છે એસ એકલું લાગતું નથી તો અહીંયા ગો છે આઈ ગો ટુ સ્કૂલ એટ ટેન થર્ટી એ એમ હવે સી સાથે ગોઝ થશે તો ઈએસ લાગશે સી ગોઝ ટુ ફાર્મ એટ એટ થર્ટી એ એમ તો અહીંયા તમે લખી શકો તમારી મમ્મી જ્યાં પણ વર્ક પર જતા હોય જેમ કે ખેતરમાં જતા હોય કોઈના મધર જોબ કરતા હોય તો જોબ પર જતા હોય અને એનો ટાઈમ પણ અલગ હોઈ શકે તમે તમારી રીતે લખી શકો છો હવે ફાધરની વાત કરીએ તો હી એમના માટેનું સર્વનામ છે હી તો હી સાથે પણ યસ લાગશે ગોઝ ઓકે હી ગોઝ ટુ વર્ક એટ સેવન થર્ટી એમ ધેન ધે ધે સાથે યસ લાગશે નહીં એસ લાગશે નહીં એટલા માટે ધે ગો ટુ સ્કૂલ એટ ટેન થર્ટી એમ ત્યારબાદ છે પ્લે ક્રિયાપદ આવ્યું છે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ ફ્રેન્ડ્સ સી હવે અહીંયા આપણે ક્રિયાપદ બદલી શકીએ છે સી કૂક્સ ફૂડ મમ્મી જમવાનું બનાવે છે તો કૂક્સ સી કૂક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ

બરાબર પરંતુ આપણે જ્યારે ટેલિવિઝન વગેરે જોતા હોય ટીવી જોતા હોય ત્યારે વોચ શબ્દ વપરાય છે મૂવી જોતા હોય ત્યારે વોચ શબ્દ વપરાય છે અને સી એટલે જોઉં જ્યારે તમે બીજું આઈ સી આઈ સી એન્ડ એલિફન્ટ મેં હાથી જોયો તો ત્યારે સી એટલે જોઉં એ સંદર્ભમાં વપરાય છે અહીંયા વોચ એટલે પણ જોવું પરંતુ જ્યારે મૂવી ટેલિવિઝન વગેરે જોતા હોઈએ ત્યારે વોચ વપરાય છે આઈ વોચ કાર્ટૂન ઓન ટેલિવિઝન તો તમે અહીંયા તમારા મનગમતા પ્રોગ્રામનું નામ પણ લખી શકો છો તો અહીંયા વોચીસ નથી વોચ છે પરંતુ સીએચ છે ક્રિયાપદમાં સીએચ છે તો આપણે અગાઉ વાત કરી કે સીએચ હોય એસએચ હોય એક્સ હોય ઓકે અને ઓ હોય ત્યારે ઈએસ લાગતું હોય છે અમુક અપવાદો છોડીને તો સી વોચિસ સિરિયલ ઓન ટીવી મમ્મીની વાત છે તો વોચિસ થઈ જાય છે હી વોચિસ न्यूज ऑन टीवी पप्पा बात है ही वोचिज ओके एस ई एस ना लगे तो धे वोच कार्टून ऑन टीवी त्यार्द से स्लीप स्लीप एट ऊँघव आ स्लीप एट टेन पी एम सी स्लीप्स एस लगे सी स्लिप्स एट टेन थर्टी पीएम ही गोज़ टू बेड एट नाइन फिफ्टीन पीएम गोज़ टू बेड ए पथारी में जाए अर्थात के ऊंघवा जाए तो अँ गोज़ लगे ओ है एट ही गोज़ टू बेड एट નાઇન ફિફ્ટીન પીએમ એન્ડ ધે ગો ટુ બેડ ફરીથી આપણે ગોજ ક્રિયાપદ લીધો અહીંયા તો દે ગોજ નહીં થાય ગો થશે દે ગો ટુ બેડ એટ નાઇન થર્ટી પીએમ તો આ મુજબ આપણે આ જે બ્લેન્ક્સ છે તે પૂરવાની છે આ કોલમ આ ટેબલ પૂરવાના છે ઓકે મિત્રો સાથે સાથે એ શીખવાનું છે કે કયા ક્રિયાપદ સાથે એસ એસ લાગે છે અને કયા સાથે નથી લાગતું અને ક્યારે લાગે છે ઓકે લાગવામાં બધા સાથે જ લાગે છે પરંતુ ક્યારે લાગે છે એ શીખવું ખૂબ જરૂરી છે અને કયા સર્વનામ હોય કર્તા તરીકે કોણ હોય તો લાગે તે શીખવું જરૂરી છે ઓકે મિત્રો હવે આની સાથે એ પણ આપણે જણાવી દઈએ કે જ્યારે નકાર વાક્ય હોય જેમ કે અહીંયા આઈ પ્લે ક્રિકેટ છે આટલું જ વાક્ય આપણે સમજીએ કે આઈ પ્લે ક્રિકેટ હવે આ વાક્યનું જ્યારે આપણે નકાર વાક્ય કરીશું તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ થશે યાદ રાખો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હવે જ્યારે અહીંયા સી પ્લે ક્રિકેટ હોત તો સી ડુ નોટ પ્લે ક્રિકેટ ના થાત પરંતુ જે રીતના અહીંયા પ્લેઝ થાય છે તો ઈએસ એસ લાગે છે એવી રીતના ડૂમાં ઈ એસ લાગી જશે એસ લાગે છે એ રીતના અહીંયા ડૂમા ઓ છે એટલે ઈએસ એસ લાગશે તો ડૂનું ડઝ વંચાશે ઉચ્ચારણો થશે સી ડઝ નોટ પછી ઓલરેડી ડૂમાં ઈએસ લાગી ગયો છે તો પછી મૂળ ક્રિયાપદ આવશે ત્યાં ક્રિયાપદમાં એસ લાગશે નહીં સી ડઝ નોટ પ્લે ક્રિકેટ હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ઓકે એન્ડ ધે ડૂ નોટ પ્લે ક્રિકેટ તો આ પણ એક સમજવા જેવી વસ્તુ છે મિત્રો આ સિવાય આપને એ પણ જણાવી દઈએ કે આપણે ક્વોશન ટેકનો એક વિડીયો બનાવી ચૂક્યા છીએ એ વિડીયોમાં પણ વિડીયોની શરૂઆતમાં આપણે કયા ક્રિયાપદ સાથે અથવા તો કયા સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે વગેરેની ચર્ચા કરી છે આપે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકીએ છીએ ત્યાંથી જોઈ શકો છો અથવા તો અહીંયા સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક આપણે ક્વેશ્ચનટેક તરીકે દર્શાવી રહ્યા છીએ તે તમે જોઈ શકો છો વાત કરીએ આગળ બી વિભાગની રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સ માર્ક ઇટ વિથ ટીક માર્ક કરવાનું છે સાચું વાક્ય જે હોય એ શોધીને ટીક માર્ક કરવાનું છે તો ત્રણ ત્રણ વાક્યો આપે છે જોઈએ પહેલું શિવ ગેટ્સઅપ અર્લી ઇન ધ મોર્નિંગ બીજું છે શિવ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ શિવ ઇઝ ગેટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓકે મિત્રો તો અગાઉ જે આપણે ટેબલમાં શીખ્યા એના વિશેની જ આમાં પણ વાત છે તો શિવ છે ત્રીજો પુરુષ એકવચન નામ છે તો એની સાથે ક્રિયાપદ સાથે એસ લાગશે વર્તમાનકાંડની વાત છે એટલે પૂરતું આપણે અત્યારે વર્તમાકાંડની જ વાત કરી રહ્યા છીએ કારણ કે એવરી ની વાત છે એટલે તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ શિવ ગેટઅપ છે તો અહીંયા એસ નથી એટલે આ વાક્ય ખોટું છે અને ઇઝ ગેટઅપ તો આવે જ નહીં રચનામાં એટલા માટે આપણું જે વાક્ય જે સાચું છે તે છે પહેલું ત્યારબાદ છે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ ઓકે અહીંયા પહેલું છે એમાં ડઝ છે ને અહીંયા પણ ડઝ છે આપણે અગાઉ વાત કરી કે ડઝ નોટ થાય શંકર હી ડઝ નોટ પ્લે એવી રીતના આપણે વાત કરી સી ડઝ નોટ પ્લે તો અહીંયા ડઝ નોટ તો છે તો પછી આ બંનેમાંથી કયું સાચું છે તો સાથે મેં એ પણ વાત કરી મિત્રો કે પછી આગળ જ્યારે ડુ કે ડઝ લાગી જાય ત્યારે ક્રિયાપદ ડુ ડઝ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે ઓકે તો એ આપણે સમજવાનું છે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ સમજશું આપણે કે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ તો અહીંયા ડઝમાં ઈએસ આવી ગયું છે ક્રિયાપદનું મૂળરૂપ જ આપણે અહીંયા લખવાનું થાય આ એસ લગાવ્યો છે એટલા માટે પહેલું વાક્ય ખોટું પડે છે બીજું છે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ તો બીજું સાચું છે ત્રીજું તો સાચું હોઈ જ ન શકે કારણ કે તેમાં એ જ આપ્યું છે ઓકે તો આ ધ્યાન રાખવાનું છે કે ડઝ અગાઉ આપ્યું હોય પરંતુ પાછળ ક્રિયાપદમાં પણ આપણે ધ્યાન રાખીને જોવાનું છે કે તેનું રૂપ આપ્યું છે કે નહીં આગળ જોઈએ સી એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી ઓકે અહીંયા ડુ નોટ તો આપ્યું છે પરંતુ પાછળ પ્લેઇંગ આપ્યું છે તો પ્લેઈંગ ના હોય અહીંયા મૂળરૂપ હોય અહીંયા આઈએનજી લાગ્યું છે એટલે આ વાક્ય પણ ખોટું પડે છે શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી તો શિવ એન્ડ શંકર બહુ વચન થઈ જાય છે ત્યાં ડુ આવવું જોઈતું તો ડઝ આવ્યું છે એટલા માટે આ વાક્ય પણ ખોટું છે સિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી ઓકે ઇટ ઇઝ રાઇટ ડુ આવ્યું છે પાછળ ક્રિયાપદનું મૂળરૂપ પણ છે તો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી એ વાક્ય સાચું છે ત્યારબાદ છે ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ ઓકે રોબોટ છે તો ડઝ આવશે એક નિર્જીવ વસ્તુ છે તો ડઝ આવશે ત્યાં સુધી સાચું છે પરંતુ એસ લાગ્યો છે અહીંયા ઇટ્સમાં તો ઇટ ઇઝ ફોલ્સ ખોટું છે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ તે સાચું છે રોબોટ ડુ નોટ નહીં આવે રોબોટ શોધ તો ઠીક છે તો સેકન્ડ નંબરનું જે છે એ સાચું છે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ ત્યારબાદ જોઈએ દે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર ધે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર એન્ડ ધે ડૂ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર તો મિત્રો અહીંયા ધે ગો ટુ લેબોરેટરી હવે નકાર વાક્ય નથી તો ડૂ તો આવશે નહીં એટલે ત્રીજું વાક્ય તો ખોટું જ છે કારણ કે હકાર હોય ત્યારે ડૂ આવતું નથી ક્વોશન અથવા તો નકારમાં આવે તો ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર અને અહીંયા ગોઝ આપ્યું છે તો આપણે જાણીએ છીએ કે ધે હોય તો ગોઝ આવશે એમાં ઈ એસ લાગશે નહીં ક્રિયાપદ સાથે એટલે માટે દે ગોટુ ટુ લેબોરેટરી બાદેર ક્યારે સાચું વાક્ય છે તો અહીંયા આપણે ટીક કરીશું ઓકે ફ્રેન્ડ્સ તો આ મુજબ આપણે એક્ટિવિટી સિક્સ સોરી એક્ટિવિટી સેવન જોઈએ હવે આપણે એક્ટિવિટી એઇટની પણ વાત કરીએ એક્ટિવિટી સેવનમાં આપણે જે શીખ્યા છીએ તે આપણે હકાર વાક્યની વાત કરી છે સાથે સાથે ક્યારે એસ ઇએસ લાગે તેની વાત કરીએ હવે નકાર વાક્ય અથવા તો ક્વોશન વાક્યમાં શું ફેરફાર આવતો હોય છે તેની વાત કરીએ તો એના માટે આપણે એક વાક્ય લઈ લઈશું અને એ વાક્ય અહીંયા આપણે એના વાક્યનો નકાર અને પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીશું એના આધારે સમજીશું ત્યારબાદ આપણે એક્ટિવિટી આઠમાં જઈશું ઓકે જેમ કે અહીંયા આપણે એક વાક્ય લખીશું આઈ પ્લે ક્રિકેટ ઓકે હવે આનું નકાર જ્યારે કરવું છે આઈ પ્લે ક્રિકેટ આનું નકાર વાક્ય કરવું હશે તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ઓકે અને ક્વેશન બનાવો છે પ્રશ્ન બનાવો છે તો ડુ આઈ પ્લે ક્રિકેટ મિત્રો આ સાદા વર્તમાનકાળની રચના છે ખાસ ધ્યાન રાખજો કરતા વધતા ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસીએસવાળું રૂપ વધતા કર વધતા અન્ય શબ્દો ઓકે હવે નકાર છે તો ડુ વધતા નોટ વધતા ક્રિયાપદનું મૂળરૂપ ખાસ ધ્યાન રાખજો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ અને પછી કર્મ વત્તા અન્ય શબ્દો અહીંયા ડુ ડઝ આપણે કહી શકીએ તો આ આપણે આઈનું વાક્ય છે એટલા માટે અહીંયા ડુ વાપર્યું છે ડુ આઈ પ્લે ક્રિકેટ એ રીતના હવે આપણે ડઝવાળી પણ એક રચના જોઈ લઈએ રાહુલ પ્લેઝ ક્રિકેટ રાહુલ પ્લેઝ ક્રિકેટ ત્યારબાદ રાહુલ

ઓકે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ પ્લે ક્રિકેટ પછી એનું નકાર થાય છે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ અને પ્રશ્ન થાય છે ડુ આઈ પ્લે ક્રિકેટ અર્થાત કે આઈ હોય તો ડુ આવે છે જ્યારે તેનો આપણે નકાર કરીએ છીએ ત્યારે આઈ હોય તો ડુ આવે છે અર્થાત બીજી સાદી ભાષામાં સમજીએ કે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે બરાબર છે તો તેની સાથે ડુ વપરાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ જેની સાથે વપરાય છે એ તમામ કર્તા સાથે અથવા તો સર્વનામ સાથે ત્યાં ડુ વપરાય છે જેમ કે આઈ તો આઈ પ્લે છે તો આઈ ડુ વી પ્લે છે તો વી ડુ ઓકે એવી જ રીતે યુ પ્લે છે તો યુ ડુ ધે પ્લે છે તો ધે ડુ અને એવી જ રીતે જ્યાં જ્યાં કરતા સાથે એસીએસ ક્રિયાપદ સાથે એ સિએસ વપરાય છે તો એવા કરતા સાથે ડઝ વપરાય છે જેમ કે રાહુલ પ્લે છે તો રાહુલ ડઝ હી પ્લેઝ તો હી ડઝ સી પ્લેઝ તો સી ડઝ ઇટ પ્લેઝ તો ઇટ ડઝ કોઈ છોકરીનું નામ હોય ટીના પ્લેઝ તો ટીના ડઝ એ પ્રમાણે ઈ વપરાય છે તો આ એટલા માટે તમને સમજાવ્યું કારણ કે આના આધારે જ હવે આ બંને જે ફોર્મેશન છે તમે એક વખત ફરીથી રિપીટ કરશો વિડીયોને પોઝ કરીને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ક્યારે ડુ આવે છે ને ક્યારે ડઝ આવે છે ઓકે મિત્રો હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટીમાં એક્ટિવિટી એઇટ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હવે અહીંયા આપણને જે બ્લેન્ક્સ આપી છે ખાલી જગ્યાઓ તે આપણે પૂરવાની છે તો અગાઉ આપણે સમજી ગયા એના આધારે તમે આ બ્લેન્ક્સ આરામથી સરળતાથી પૂરી શકશો મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ પહેલું વાક્ય જોઈએ આપણું કે સી શિવ ડ્રિન્ક્સ ટી ઇન ધ મોર્નિંગ તો અહીંયા શિવ છે તો ડ્રિંક્સ આવ્યું છે ત્યારબાદ નીચે એનું લખ્યું છે નકાર વાક્ય હી ડઝ નોટ ડ્રિંક ઓકે ડઝ આવી તો પછી અહીંયા મૂળ ક્રિયાપદ થઈ જાય છે જે રીતના અહીંયા ડઝ હતું તો અહીંયા મૂળ ક્રિયાપદ થતું હતું એવી જ રીતે ઓકે તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ તો અહીંયા ડ્રિંક મૂળ ક્રિયાપદ થઈ ગયું હવે સામે પણ આપણે લખ્યું છે તો અહીંયા જે ક્રિયાપદ આપેલું હતું ઉપર પહેલાં એ અહીંયા લખવાનું છે આપણે પહેલાં વાક્યનું જે ક્રિયાપદ છે જે પણ હોય તે અહીંયા લખવાનું છે જેવું છે તેવું ડ્રિન્ક્સ હોય તો ડ્રીંક્સ ડ્રિન્ક હોય તો ડ્રિંક ત્યારબાદ જે બીજું વાક્ય બને છે એમાં ડઝ છે તે અહીંયા લખીશું અને પછી મૂળ ક્રિયાપદ જે બને છે તે અહીંયા લખીશું આ પ્રમાણે તમામ વાક્યોની જે રચના છે તમામમાં આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે ઓકે હવે બીજું જોઈએ સી શંકર પ્લે ચેસ સી વેન શંકર બહુ વચન થઈ ગયું તો પ્લે થઈ ગયું દે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ ઓકે તો અહીંયા પ્લે છે મૂળ ક્રિયાપદ જે પહેલાં વાક્યમાં આવ્યું છે એ બે ટુ અહીંયા મૂકવાનું છે પ્લે ત્યારબાદ અહીંયા ડૂ આવ્યું છે અને પછી પ્લે આવ્યું છે તો ડુ એન્ડ પ્લે અહીંયા મૂક્યું છે તો હવે તમે સમજી ગયા હશો કે આ બાજુમાં જે ખાલી જગ્યા છે તેના આન્સર કઈ રીતના લખવાના છે ત્રીજું જોઈએ આપણે અગાઉથી આન્સર ટાઈપ કરેલો છે જેથી ટાઈપિંગમાં આપણો સમય બરબાદ ના થાય શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ ઓકે અહીંયા પ્રિપેર્સ આવ્યું છે તો અહીંયા પ્રિપેર્સ આવી ગયું ત્યારબાદ શિવ ડઝ નોટ ખાલી જગ્યા લંચ ફોર શંકર તો ડઝ આવી ગયું તો મૂળ ક્રિયાપદ આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એસ નીકળી જાય એટલે પ્રિપેર તો ડઝ અને પ્રિપેર તો અહીંયા ડઝ એન્ડ પ્રિપેર તમે અહીંયાથી પણ આનો આન્સર લખી શકતા હતા ચોથું જોઈએ ચાંદની મેમ અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો તો ધ્યાન રાખજો ચાંદની મેમ ટીચ ઇઝ અઝ ઇંગ્લિશ એચ છે તો ઈએસ લાગશે ચાંદની મેમ ટીચ ઇઝ અઝ ઇંગ્લિશ ઓકે આ પ્રશ્નાચિહ્ન જે આપ્યું છે તે પણ ખોટું છે અહીંયા પ્રશ્નાચિહ્નની કોઈ જરૂર નથી હવે નકાર વાક્ય બનાવવું છે તો ટીચીસ છે તો એસ એસ છે તો અહીંયા ડઝ આવશે સી ડઝ નોટ ટીચ અઝ સાયન્સ સી ડઝ નોટ ટીચ અઝ સાયન્સ તો અહીંયા ડઝ આપ્યું છે અહીંયા ટીચ આપ્યું છે આ બ્લેન્ક્સ આપી છે તો આ બ્લેન્કમાં આપણે લખવાનું છે ટીચીસ જે અહીંયા આપેલું હતું તે ઓકે પાંચમું જોઈએ સ્ટુડન્ટ્સ રીડ મેગીન્સ ઇન ધ લાયબ્રેરી સ્ટુડન્ટ્સ રીડ મેગ્ઝિન્સ ઇન ધ લાયબ્રેરી તો આ રીડ છે એ પહેલાં અહીંયા લખી દઈએ આપણે તો આ લખ્યું છે રીડ દે ડૂ ખાલી જગ્યા રીડ ટેક્સ્ટ બુક હિયર તો ડૂ આપેલું છે આપણે ખાલી નોટ લખવાનું છે નકાર વાક્ય બનાવવાનું છે તો દે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ દેર તો ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક દેર તો અહીંયા રીડ અહીંયા ડુ આપેલું છે તો અહીંયા પણ રીડ આ વાક્યમાં જે હોય તે અહીંયા આવે અને પછી જે બીજા વાક્યમાં ક્રિયાપદ મૂળ ક્રિયાપદ હોય તે પણ અહીંયા આવે તો એ લખવાનું છે છઠ્ઠું જોઈએ શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ તો અહીંયા સિંગ્સ આવ્યું છે તો સિંગ્સ અહીંયા બેઠું આપણે લખી દેવાનું છે ત્યારબાદ નીચે નકાર વાક્ય બનાવ્યું છે સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ તો ડઝ અને સિંગ લખવાનું છે તો અહીંયા આપણે લખ્યું ડઝ અને અહીંયા લખ્યું સિંગ સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ ઓકે આગળ જોઈએ મિત્રો સાતમા નંબરની ખાલી જગ્યા ચિલ્ડ્રન ઓકે ચિલ્ડ્રન એટલે બાળકો એક બાળક હોય તો તેને ચાઇલ્ડ કહેવાય ઘણી વખત ઘણા મિત્રો ચિલ્ડ્રન્સ કરતા હોય છે ચિલ્ડ્રનનું બહુવચન કરવા પ્રયત્ન કરતા હોય છે મિત્રો ચિલ્ડ્રન પોતે બહુવચન શબ્દ છે ચાઇલ્ડનું બહુવચન છે ચિલ્ડ્રન ઓકે એટલે ચિલ્ડ્રન છે તો પછી બહુવચન છે તો બહુવચનમાં એસિએસ ના આવે તો ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ અહીંયા આપણને રન ક્રિયાપદ આપેલો છે તો આ ક્રિયાપદ આપણે અહીંયા લખીએ છીએ ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ અહીંયા ડૂ અને પછી અહીંયા રન આપણે લખ્યું કારણ કે આપણે એ મુજબ અહીંયા પ્રશ્ન ખાલી જગ્યા બનાવી દે ડુ નોટ રન ઓન ધ રોડ ખાલી નકાર નકાર વાક્ય બનાવ્યું છે ધે ડુ નોટ રન ઓન ધ રોડ તો ડૂ અને રન લખવાનું છે તો અહીંયા લખ્યું ડુ એન્ડ રન હવે અહીંયા પણ ક્રિયાપદ આપેલા છે મિત્રો ખાલી અને બાકીની તમામ વિગત આપણે જાતે લખવાની છે તો અહીંયા વાક્ય બનાવ્યું છે રીડ્સ છે તો શ્યામા રીડ્સ એન્ડ એસે શ્યામા રીડ્સ એન્ડ એસે સી ડઝ નોટ રીડ અ સ્ટોરી બુક અહીંયા રીડ્સ આપેલું છે એટલે જ આપણે અહીંયા લીધું હવે અહીંયા આપણે ડઝ અને રીડ લખવાનું છે ઉપર ડઝ નીચે રીડ જે બીજા વાક્યમાં આવે છે તે ત્યારબાદ છે નવમું નવમામાં બિલકુલ બ્લેન્ક આપી છે નવમું અને દસમા વાક્યમાં તો આપણે જાતે બનાવ્યું છે તમે તમારી રીતે પણ જાતે બનાવી શકો છો મિત્રો જેમ કે અહીંયા આપણે બનાવ્યું છે સચિન પ્લેઝ હોકી ઇન ધ સ્કૂલ તો સચિન પ્લેઝ આપ્યું છે તો આ પ્લેઝ શબ્દ અહીંયા બેઠો લખવાનો છે ક્રિયાપદ હવે નકાર વાક્ય બનાવીશું હી ડઝ નોટ પ્લે હોકી અહીંયા આગળ લખવાનું રહી ગયું છે મિત્રો હી ડઝ નોટ પ્લે હોકી ઇન ધ ફાર્મ ઓર ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓર ઇન ધ ક્લબ ઓકે હી ડઝ નોટ પ્લે હોકી ઇન ધ ક્લબ એ રીતનું આપણે રાખી શકીએ તો અહીંયા ડઝ આવ્યું પછી પ્લે તો ડઝ એન્ડ પ્લે એ રીતનું લખવાનું છે ત્યારબાદ દસમું સેન્ટેન્સ જોઈએ રાહિલ એન્ડ રેહાના ઈટ મેંગોઝ ઓકે બહુ વચન છે રાહિલ એન્ડ રેહાના તો આપણે ક્રિયાપદનું એસીએસ લગાડ્યું નથી ઈટ લખ્યું છે રાહિલ એન્ડ રેહાના ઈટ મેંગોઝ દે ડુ નોટ ઈટ બનાનાસ તો અહીંયા ઇટ આપ્યું છે એ બેઠું આપણે લખીશું અને ડુ અને ઇટ છે તો ડુ એન્ડ ઈટ ઓકે મિત્રો તો આ મુજબ તમારે નકાર વાક્ય બનાવતા શીખવાનું છે સાદા વર્તની રચના છે આ તો ફ્રેન્ડ્સ આશા રાખીએ કે તમને આ તમામ પ્રશ્ન આ ખાલી જગ્યાઓ બનાવતા વાક્ય રચના કરતાં આવડી ચૂકી છે મિત્રો આવા જ બીજા વિડીયો આપ ઈચ્છતા હોય એ સિવાય ગ્રામરના વિડીયો પણ આપ ઈચ્છતા હોય ગ્રામર શીખવા માટે તો આપણે વિડીયો બનાવેલા છે તે ગ્રામરના સિરીઝ નામના એક પ્લેલિસ્ટમાં જઈને આપ જોઈ શકો છો મારી ચેનલ પર જેના અંદર આપણે પ્રિપોઝિશનની વાત કરી છે સાથે ક્વોશનટેક આર્ટિકલ વગેરેની પણ વાત કરી છે એના વિડીયોની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે તે જોઈ શકો છો અને આપનું અંગ્રેજી સુધારી શકો છો તો મિત્રો આ વિડીયો આપ અત્યારે અહીંયા સુધી જ રાખીએ નેક્સ્ટ એક્ટિવિટીની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા તમામ નવા વિડિયોની અપડેટ આપને મળતી રહે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ